Hello friends, good morning. I am Seema Prajapati. Today we are going to learn an interesting topic of English subject. Friends, before we move on to our topic, I tell a short story, okay? હું એક નાનકડી વાર્તા રજૂ કરું છું તો સાંભળો. There was a king, એક રાજા હતો. He loved gold. એને સોનું ખૂબ જ ગમતું હતું. He was always busy with his collection of gold. એ હંમેશા પોતાના સોનાના સંગ્રહ સાથે બિઝી એટલે કે વ્યસ્ત રહેતો હતો. He wanted more gold. એ વધારે સોનું ઈચ્છતો હતો. One day his wish was granted. એક દિવસ એની ઈચ્છા મંજૂર થઈ એટલે કે ઈચ્છા પૂરી થઈ. Everything he touched turned into gold. એ જે પણ વસ્તુને સ્પર્શ કરે એ સોનામાં બદલાઈ જતી હતી. But trouble was that, પરંતુ મુશ્કેલ એ હતી કે the king got hungry. He could not touch his food. રાજા ભૂખ્યો થતો પરંતુ તે પોતાના ખોરાકને સ્પર્શ કરી શકતો નહોતો. The king got thirsty, but he could not touch water. એ તરસ્યો હતો તો પણ પાણીને પણ એ અડકી શકતો નહોતો, કારણ કે તે જે પણ વસ્તુને અડે એ સુણ થઈ જતું હતું, એટલે તે ન તો ખાઈ શકતો હતો ન પાણી પી શકતો હતો. He was afraid to touch everything. એ બધી જ વસ્તુને સ્પર્શ કરતા ડરતો હતો. He prayed that, એને પ્રાર્થના કરી કે it would be the same as before. તે પહેલાં જેવો હતો એવો થઈ જાય. So friends, what did we learn from this story? આપણને આ વાર્તા પરથી શું જાણવા મળે છે? તો આ વાર્તા પરથી આપણને એ જાણવા મળે છે કે ઘણી વખતે આશીર્વાદ પણ શ્રાપરૂપ સાબિત થાય છે. એટલે આપણી પાસે જે પણ વસ્તુ હોય એનાથી આપણે સંતોષ રાખવો જોઈએ. તો આજે આપણા અંગ્રેજી વિષયમાં આવી જ એક સ્ટોરી વિશે ભણીશું, જેનું નામ છે ધ બબલ ટ્રી ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ. તો વાવરનું ઝાડ સુંદર છે ખરું ને? તો આ વાર્તા આપણા યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ આ યુનિટની એક્ટિવિટી 8માં આપેલી છે. સો ફ્રેન્ડ્સ, હું પહેલાં કેટલાક અનફેમિલિયર્સ વર્ડ્સ એટલે કે અજાણ્યા શબ્દો લખી દઉં છું. Thank you.
फ्रेंड्स यू राइट इट इन योर नोटबुक. ओके द बबुल इज ब्यूटिफुल इजंट इट. तो बावरनू झाड सुंदर छे खरू ने. देर वॉज अ बबुल ट्री इन अ फॉरेस्ट. तो एक जंगल में बावरनू झाड हतु. इट हेड स्ट्रेट ब्रांचिस. ब्रांचिस एटले के डाळियो. स्ट्रेट एटले के सीधी. अहीं लख्यू छे सीधू. तो तेनी डाळियो सीधी हती. इट हेड लॉन्ग व्हाइट थॉर्न्स एट द बेज ऑफ ईच लीफ टेल. लीफ टेल एटले के दरेक पांदड़ाना छेड़ा पर सफेद कलरना कांटा हता. वन डे इट लुक्ड एट द लीव्स ऑफ अधर ट्रीज. एक दिवस एने बीजा झाड़ना पांदड़ा तरफ जोयू. द लीव्स हेड डिफरंट शेप्स एटले के पांदड़ाओ अलग अलग आकारना हता. राउंड नेरो एंड बोर्ड्स एटले के गोल हता सांकड़ा हता अने पहोड़ा हता. द बबुल ट्री लुक्ड सेडली एट इट्स लीव एंड थॉर्न्स. एने पोताना कांटा अने पांदड़ा तरफ निराशापूर्वक जोयू. इट सेड टू इट सेल्फ एने पोतानी जातने कह्यू. माय लीव्स आर वेरी स्मॉल एंड अनएट्रेक्टिव. एने कह्यू कि मारा पांदड़ा खूब ज नाना अने अनएट्रेक्टिव एटले कि अनावश्यक अनावश्यक एटले कि मारा पांदड़ा खूब ज नाना अने न गमे एवा छे. दे आर नॉट लाइक द क्यूट लीव्स ऑफ अधर ट्रीज. ए बीजा झाड़ना पांदड़ा जेवा सारा नथी सुंदर नथी. एंड आई हेट माय थॉर्न्स टू. थॉर्न्स एटले कि कांटा अने हेट हेट एटले कि धिक्कारू. हूँ मारा कांटाने धिक्कारू छू. वन देवी हर्ड बबुल सेड वर्ड्स. तो वन देवीए बावरना आ दुख भर्या शब्दों सांभळ्या. शी अपेयर बिफोर इट एंड सेड. अपेय एटले कि प्रगट थव. तो वन देवी बबुल एटले कि बावरना झाड़ सामे प्रगट थया. એમને કહ્યું ડિયર બબુલ પહેલા બાવળ યુ લુક વેરી અપસેડ. તું ખૂબ જ નિરાશ દેખાય છે. બબુલ સેડ એટલે કે બાવળે કહ્યું ઓહ યસ અરે હા આઈ એમ હા હું ખૂબ જ નિરાશ છું. બટ વાય પરંતુ શા માટે આસ્ક વનદેવી. વનદેવી કહ્યું કે શા માટે તું નિરાશ છે. બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટીની લીવ્સ. ટીની એટલે કે નાના. મને મારા નાના પાંદડા પસંદ નથી. આઈ શુડ હેવ અ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. મારે સોનેરી પાંદડા જોઈએ છે અને કાંટા તો બિલકુલ પણ નહીં. આઈ થિંક યુ હેવ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. વન દેવી કહે છે કે તારા પાંદડા અને તારા જે કાંટા છે એ તારા રક્ષણ માટે સારા છે. સેડ વન દેવી. વન દેવી કહ્યું બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ મારે દેખાવડું પણ હોવું જોઈએ ને. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એટ બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ. મારા કાંટા દૂર કરો અને મને સોનેરી પાંદડાઓનું વરદાન આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ. રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવી. બાવળે વિનંતી કરી. વન દેવી ટચ હિઝ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસએપિયર. તો વન દેવી ટચ એટલે કે સ્પર્શ કરવું. ટ્રંક એટલે કે થડ. તો વન દેવી બાવળના થડને એની જાદુઈ લાકડીથી સ્પર્શ કરે છે અને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. ધ નેક્સ્ટ મોર્નિંગ અને બીજા દિવસે ધ બબુલ ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી ચેન્જ ઇન ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. શાઇનિંગ એટલે કે ચળકતું. તો બીજા દિવસે સવારે જે બાવળના ઝાડના પાંદડા હતા એ સોનેરી પાંદડામાં બદલાઈ જાય છે. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ. કાંટા પણ હોતા નથી. ધ બબુલ ટ્રી લુકડ બ્યુટિફુલ એન્ડ વેરી હેપ્પી. અને જે બાવળનું ઝાડ હોય છે ખૂબ જ સુંદર દેખાય છે અને ખુશ હોય છે. બટ ઇટ હેપ્પીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ એની જે ખુશી હોય છે એ લાંબા સમય સુધી ટકતી નથી. તો કેમ એની ખુશી લાંબા સમય સુધી ટકતી નથી. તો સમ પીપલ પાસિંગ થ્રોઉટ ધ ફોરેસ્ટ લુકડ ઇટ હિઝ વન્ડરફુલ ટ્રી. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. તો એ બાવળના ઝાડના પાંદડા સોનેરી હોય છે. હવે સોનેરી પાંદડાવાળું ઝાડ તો અદ્ભુત લાગવાનું જ છે ને. તો જંગલમાંથી પસાર થતા લોકો એ અદ્ભુત ઝાડ જુએ છે. ધે શો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પકિંગ ધેમ. પકિંગ એટલે કે તોડવું તોડવું અથવા ચૂંટવું.
तो જ્યારે એ ઝાડ પાસેથી લોકો પસાર થાય છે તો એ લોકો એ ગોલ્ડન લીવ્સ એટલે કે સોનેરી પાંદડા તોડે છે. સમ પીપલ ધ બબલ ટ્રી બેગડ, બેગડ એટલે કે આજીજી કરવી. એ બાવરનું ઝાડ આજીજી કરે છે અને કહે છે પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, મારા આ સોનેરી પાંદડા ના લેશો. આઈ લવ ધેમ, હું એને ચાહું છું, એ મને ગમે છે એમ. અ મેન સેડ, એક માણસે કહ્યું આઈ વિલ સેલ ધ લીવ્સ, હું આ પાંદડા વેચીશ એન્ડ અને બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ. ધેન ધે રન અવે હેપીલી, અને તેઓ ખુશી ખુશી ત્યાંથી જતા રહે છે. વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, બધા જ સોનેરી પાંદડા લઈને ભાગી જાય છે. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિથાઉટ લીવ્સ, અગલી એટલે કે કદરૂપું. તો બબુલ ટ્રી એટલે કે બાવાનું ઝાડ પાંદડા વગર ખૂબ જ કદરૂપું લાગે છે. હવે એના પાંદડા રહ્યા નથી તો પાંદડા વિનાનું ઝાડ કેવું લાગે? કદરૂપું જ લાગે ને. તો બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ, વીપિંગ એટલે કે રડવું. તો જે બાવાનું ઝાડ હોય છે એ રડવાનું શરૂ કરે છે. આફ્ટર થ્રી ડેઝ, ત્રણ દિવસ પછી વન દેવી અપેર્ડ અગેન. વન દેવી અપેર્ડ એટલે કે પ્રગટ થવું. તો ત્રણ દિવસ પછી જે વન દેવી હોય છે એ ફરીથી પ્રગટ થાય છે એન્ડ સેડ, અને કહે છે ડિયર બબુલ, વહાલા બાવળ, વાય ડુ યુ લુક સો અપસેટ, તું આટલું નિરાશ કેમ દેખાઈ રહ્યું છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડન્ટ આઈ? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું ખરું ને? યસ યુ ડીડ. તો બાળક કહે છે કે હા તમે આપ્યું હતું. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ, પરંતુ અમુક લોકોએ મારા બધા જ પાંદડા લઈ લીધા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. તો હવે બાળક શું કહે છે કે મારે સ્પાર્કલિંગ એટલે કે ચળકતું ગોલ્ડન ગ્લાસ લીવ્સ, એટલે કે મારે હવે ચળકતા કાચના પાંદડા હોવા જોઈએ, પાંદડા હોવા જોઈએ. આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડ નોટ અવે દેવી, ડોન્ટ ફોરગેટ ટુ રિમૂવ માય થર્ન્સ, અને મારા જે કાંટા છે એ નીકળવાનું ભૂલતા નહીં. સેડ બબુલ ટ્રી, આવવાનું ઝાડ કહે છે. સોરી, મને માફ કરો, બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. રિસ્કી એટલે કે જોખમી, મને લાગે છે કે આ જોખમી રહેશે. સેડ વનદેવી કહે છે ધેટ મે બી ટ્રુ, આ સાચી વાત છે, પરંતુ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ, સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાં, અને શાઇન એટલે કે ચમકવું. તો બબુલ ટ્રી કહે છે કે આ મારા જે ચળકતા કાચના પાંદડા છે એ સૂર્યપ્રકાશમાં ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ, હું એક પ્રકાશનું ઝાડ તરીકે દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, મહેરબાની કરીને મારા માટે આ કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી, તો બાવાનું ઝાડ વિનંતી કરે છે. ઓલ રાઇટ એઝ યુ વિશ, સેડ વનદેવી. તો વનદેવી કહે છે કે જેવી તમારી ઈચ્છા. ધ કાઇન્ડ વનદેવી, કાઇન્ડ એટલે કે દયાળુ. તો દયાળુ વનદેવી કહે છે, દયાળુ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ બબુલ ટ્રી અગેન. તો ફરીથી વનદેવી પોતાની જાદુઈ લાકડી વડે એ બાવળના ઝાડના થડને અડે છે, સ્પર્શ કરે છે વિથ હર મેજિક ટ્રી સ્ટીક. ધ નેક્સ્ટ મોર્નિંગ, અને બીજા દિવસે સવારે ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, અને બીજા દિવસે એ જે બાવળનું ઝાડ હોય છે એ ચળકતા કાચના પાંદડામાં બદલાઈ જાય છે. અલાસ ઓફ સોસ, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ, અને આ વખતે પણ એની જે ખુશી હોય છે એ લાંબા સમય સુધી ટકતી નથી. સ્ટોમી વાઇન્ડ સ્ટાર્ટેડ બ્લોઇંગ થ્રોટ ધ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે કે જંગલમાં સ્ટોમી એટલે કે તોફાની પવન ફૂંકાય છે. ઇટ બ્લ્યુ સો હાર્ડ ધેટ ઓલ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. સ્મોલ પીસીસ મીન્સ કે નાના ટુકડા. તો જે એના ચળકતા કાચના પાંદડા હોય છે એ તોફાની પવનના ફૂંકાવાના કારણે તૂટી જાય છે, નાના નાના ટુકડા થઈ જાય છે. ધ બબુલ ટ્રી વોઝ અગલી, તો બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ ફરીથી કદરૂપું લાગે છે. એન્ડ લીફલેસ અગેન,
वंस अगेन लीफलेस એટલે કે પાંદડા વગરનું, તો ફરીથી એક વખત બાવાનું ઝાડ પાંદડા વિનાનું થઈ જાય છે. ધ બબલ ટ્રી વેપ્ટ લાઉડલી, વેપ્ટ એટલે કે રડવું, તો ફરીથી બાવાનું ઝાડ રડે છે. ધ સ્ટોમી વાઇન્ડ બ્રોકન ઓલ માય લીવ્સ, તો કે આ તોફાની પવને મારા બધા જ પાંદડા તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ, તો હવે હું શું કરીશ. ધ વન દે વી હર્ડ ઇટ સોપ્સ એન્ડ અપિયર અગેન, સોપ્સ એટલે કે ડુસકા, ડુસકા ભરવા. તો એ બાવળના ડુસકા સાંભળીને વન દેવી ફરીથી પ્રગટ થાય છે. વોટ હેપન અગેન, શું થયું ફરીથી. વાર આર યુ ક્રાઇંગ, તું શા માટે રડી રહ્યો છે. સેડ વન દેવી, તો વન દેવી કહે છે કે તું શા માટે રડી રહ્યો છે. સો ફ્રેન્ડ્સ, વી સ્ટોપ હિયર, અહીં આપણે અટકીએ છીએ અને આગળની જે સ્ટોરી છે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો પહેલાં આ ઓપોઝિટ અને સિનોનિમ્સ વર્ડ્સ આપણે જોઈ લઈએ. અપિયર એટલે કે પ્રગટ થવું, એન્ડ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવું. નેરો એટલે કે સાંકડું, વાઇડ એટલે કે પહોળું. એટ્રેક્ટિવ, અટ્રેક્ટિવ એટલે કે આકર્ષક, અને અનએટ્રેક્ટિવ એટલે કે અનાર્શક એટલે ન ગમે એવું. સ્ટ્રેટ એટલે સીધું, અને કર્વડ એટલે કે વાંકા ચૂકવું. આ સમાનાર્થી શબ્દો. કન્ટેન્ટેડ એટલે કે સંતુષ્ટ, અને એનું સમાનાર્થી થાય છે સેટિસ્ફાઈડ એટલે પણ સંતુષ્ટ થવું. ગુડ લુકિંગ, ગુડ લુકિંગ એટલે કે સારું દેખાડું, અને એનું સમાનાર્થી થાય છે બ્યુટીફુલ, બ્યુટીફુલ એટલે કે સુંદર. થેન્ક યુ સો મચ.